શ્રી વાવડી તાલુકા સારા ઉમાળીએ કિંજલ બેન આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ રાજ્ય સરકાર વિશે સમજાવીશ. અને રાજ્ય સરકાર એટલે શું? તો કે રાજ્ય સરકાર એટલે ભારત એક વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. એટલે કે રાજ્ય સરકાર ભારતમાં 28 રાજ્યો અને 29 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકાર અને કેન્દ્ર સરકાર, અથવા તો તેને આપણે સ્વયં સરકાર તરીકે પણ ઓળખીએ છીએ, અને જે સમગ્ર ભારતનો વહીવટ કરે છે તેને રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને આપણે રાજ્ય સરકાર કહીએ છીએ. ત્યાર પછી આવે છે સ્થાનિક સરકાર. તો કે સ્થાનિક સરકાર એટલે કે સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ જે વહીવટ ચલાવે છે. અને ભારત એક મોટો દેશ છે, જો તેને એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય છે અને નાગરિકોને અગવડ પડે છે. તેથી સરકાર છે અને અલગ અલગ સ્તરે કામ કરે છે. અને જેમ કે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ લોકો પોતાના મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે. અને તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે, જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. સરકાર સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સરકાર છે. હવે આપણે રાજ્ય સરકારની વાત કરીએ તો એની અંદર વિધાન પરિષદ. તો વિધાન પરિષદ એ રાજ્ય સરકારના 3 અંગો છે. પહેલું ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ત્યાર પછી વિધાન પરિષદના સભ્ય બનાવવા માટેની ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતનો નાગરિક હોવો જરૂરી છે. વિધાનસભા એ પરિષદનું કાયમી ગૃહ છે અને એ દર 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. ત્યાર પછી આપણે વિધાનસભાના સભ્ય બનાવવાની લાયકાતની વાત કરીએ તો લાયકાતની અંદર તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે. ત્યાર પછી તેમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. ત્યાર પછી તે વ્યક્તિ નાદાન, અસી મગજની કે સજા પામેલ હોવી જોઈએ નહીં. ત્યાર પછી ચૂંટણીની આપણે વાત કરીએ તો ચૂંટણી એ રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યોને વિધાનસભ્ય કે ધારાસભ્ય પણ કહેવામાં આવે છે. તેઓને અંગ્રેજીમાં MLA યાને કે એટલે કે ચેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચૂંટણીના કાર્યોની વાત કરીએ તો ચૂંટણીના કાર્યોની અંદર ક્યાં ક્યાં કાર્યો થઈ? તો કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. ત્યાર પછી જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. પછી જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. ત્યાર પછી અંદાજપત્રો રજૂ કરે છે. ત્યાર પછી કારોબારી પર અંકુશ રાખે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો કારોબારી. કારોબારી યાને કે રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. જે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અને મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓ ને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. હવે આપણે કારોબારીના કાર્યોની વાત કરીએ તો કારોબારીના કાર્યો ક્યાં હતા? તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરે છે. ત્યાર પછી રાજ્યમાં કાયદાઓ અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. ત્યાર પછી રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે રાજ્યપાલ યાને કે ગવર્નર. રાજ્યપાલની આપણે વાત કરીએ તો રાજ્યપાલની અંદર ભારતના દરેક રાજ્ય પણ હોય છે અને તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ યાને કે વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષે થાય છે. અને 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલનો હોદ્દો માટે લાયક ગણાય છે. ત્યાર પછી આપણે મુખ્યમંત્રીની વાત કરીએ યાને કે ચીફ મિનિસ્ટર.
તો મુખ્યમંત્રીની વાત કર મુખ્યમંત્રીની અંદર રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે રાજ્યપાલની મોટા ભાગની જે સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે અને મંત્રીમંડળના ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે પહેલું કેબિનેટ કક્ષાના મંત્રીઓ બીજું રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજું નાયબ કક્ષાના મંત્રીઓ હવે આપણે મુખ્યમંત્રીના આપણે કાર્યોની વાત કરીએ તો કાર્યોની અંદર મંત્રીમંડળની બેઠકો બોલાવે છે ત્યાર પછી દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે ત્યાર પછી જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે ત્યાર પછી મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના પણ કરવામાં આવે છે હવે ત્યાર પછી આપણે એના પછીનો મુદ્દો છે રાજ્ય સરકારના કાર્યો તો રાજ્ય સરકારના આપણે કાર્યોની વાત કરીએ તો લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણનું છે ત્યાર પછી સસ્તા અનાજની દુકાનો માફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે અને પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું આવા કુદરતી જે આફતો છે એમાં લોકોને જે સહાય પૂરી પાડે છે ત્યાર પછી આવે છે રાજ્યનું ન્યાયતંત્ર હવે રાજ્યના ન્યાયતંત્રની વાત કરી તો ભારતના દરેક રાજ્યને એક વડી અદાલત છે અને ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના પહેલી મે 1960માં અમદાવાદમાં કરવામાં આવી હતી અને જે ગુજરાતની વડી અદાલત છે એ અમદાવાદમાં આવેલી છે ત્યાર પછી આપણે રાજ્યનું ન્યાયતંત્રનું વાત કરી અને ત્યાર પછી હવે આપણે એના કાર્યની વાત કરીએ તો કાર્યની અંદર નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું ત્યાર પછી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું ત્યાર પછી જાહેર હિતની અરજીઓનો જે નિકાલ કરે છે